નમસ્કાર, હું છું સંજય રાવલ. જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે 3 દિવસે લોકમેરો ભરાય છે. મુદેશ્વર મહાદેવથી પ્રસિદ્ધ થયેલા આ ગામમાં લોકો 3 દિવસ મેરાની મજા માણે છે. તો કોઈ ઝેરી જનાવર કવડ્યું હોય તો અહીં ઝેર ઉતારાય છે અને દાદાને જે પણ મનોકામના માનવામાં આવે તે પરિપૂર્ણ થાય છે. તો કોરોના કાળ બાદ મેરો ભરાતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ધોરાજીમાં ભાદરવી 11ના દિવસે શ્રી રામદેવજી મહારાજની નેજા ઉત્સવ દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી. સિદ્ધપુર તાલુકાના સિધાણા ગામે ગામના યુવાનોએ અનોખી રીતે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું. આરબી ગ્રુપ ઉના દ્વારા ધોધલામાં ગણેશ મહોત્સવનું ભવ્ય વિસર્જન યાત્રા. ભાદરવી પૂનમ નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું મંથર ગતિએ ચાલી રહેલા કામ બાબતે સ્થાનિક સંસદ સભ્ય દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાને લઈને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દિલ્હીથી સાબરકાંઠા દોડી આવ્યા. સાબરકાંઠા જિલ્લાની આંગણવાડીની બહેનો હિંમતનગર પાર્કમાં એકઠી થઈને જિલ્લા પંચાયત ખાતે પ્લે કાર્ડ સાથે રેલી યોજી હતી. જોકે સાબરકાંઠા જિલ્લાની આંગણવાડી મહિલાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમની માગણીઓને લઈને વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જળ જિલ્લાની એકાદશીના દિવસે ભગવાન સ્વામિનારાયણની પાલખી વર્ષમાં એકવાર નગરયાત્રાએ નીકળે છે. તો હરિભક્તો ભગવાનની ઘરે ઘરે પધરામણી કરાવી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. ધરતી પરના સર્વ કાશ્મીરમાં 32 વર્ષ પછી સિનેમા ઘરોમાં પડદો ખુલશે. 20 વર્ષોમાં પહેલીવાર પાકિસ્તાને સ્વીકાર્યું આતંકવાદીનું શબ એલઓસી પાસે પકડાયો હતો. હરિયાણાના નુહમાં મદ્રેસામાંથી મળ્યું 11 વર્ષના બાળકનું શબ, 3 દિવસથી હતો ગુમ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકા કંપનીમાં ખરીદશે 78% હિસ્સેદારી. ભાજપના ધારાસભ્ય નીતિશ રાણેની કારને અકસ્માત, ટ્રકે મારી ટક્કર. ભારતની 10%થી પણ ઓછી કોરોનામાં 6 એરબેગની સુવિધા, કંપનીઓ હજુ પણ આના માટે તૈયાર નથી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.